ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભૂતિયા શિક્ષકો સામે દાદાનો દંડો, સરકારે અહેવાલ ભેગા કરીને રજૂ કરી છે. માહિતી સરકારે માહિતી એકત્ર કરીને રજૂ કર્યો છે અહેવાલ. સરકારે ગેરહાજર શિક્ષકો અંગે ખુલાસો કર્યો છે. ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ ભૂતિયા શિક્ષકો સામે દાદાનો દંડો ખુલાસામાં ગેરહાજર શિક્ષકોના આંકડા પણ સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે સરકારી વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 નો અહેવાલ જે છે તે રજૂ કર્યો છે. જિલ્લા નગરના કુલ 151 શિક્ષકો 3 માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર છે, તો 60 શિક્ષકો ગેરહાજર રહીને વિદેશમાં મોજ કરી રહ્યા છે. વિદેશમાં 60 જેટલા શિક્ષકો મોજ કરી રહ્યા છે. વિદેશમાં મોજ કરતા 60 પૈકી 44 શિક્ષકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે, ત્યારે 3 શિક્ષકો સામે બરતરફ અને 3 શિક્ષકોનું રાજીનામું મંજૂર કરવાની કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. 3 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ થઈ, જેમાં એક શિક્ષક 50 વર્ષથી વધુના હોવાનું સામે આવ્યું છે, તો ગંભીર અકસ્માત બીમારીને કારણે 18 શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. 50થી વધુ વય ધરાવતા 18 ગેરહાજર શિક્ષકો બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 છે, જેમાંથી 58 શિક્ષકોને ફટકારવામાં આવી છે નોટિસ. 3 માસ કે તેથી વધુ ગેરહાજર શિક્ષકોની પ્રાથમિક વિગતો સરકારે મેળવી છે, તો 16 નગર શિક્ષણ સમિતિમાં એક પણ શિક્ષક ગેરહાજર નહીં છે. જિલ્લા શિક્ષણ સમિતિમાં પણ એક પણ શિક્ષક ગેરહાજર નથી. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે. વિરેનજી, શું આ રીતે ભરશે ગુજરાત? વિદેશમાં 60 જેટલા શિક્ષકો જે છે તે મોજ કરી રહ્યા છે, ત્યારે સરકારે માહિતી એકત્ર કરીને રજૂ કર્યો છે અહેવાલ. ચોક્કસ, જે પ્રમાણે ભૂતિયા શિક્ષકોનો જે કિસ્સો બહાર આવ્યો હતો અને ત્યારબાદ જે સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગમાં જે હડતાળ મચી જવા પામી હતી તેને લઈને રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા અને દરેક જિલ્લામાંથી અહેવાલ મંગાવવામાં આવ્યા હતા કે ક્યાં કેવા શિક્ષકોની પરિસ્થિતિ અને કેટલા શિક્ષકો હાજર હોય છે અને તે તમામ વિગતનો જે અહેવાલ છે તે આવી ગયો છે. અને ખુલાસામાં જોઈએ તો ગેરહાજર શિક્ષકોના આંકડા સામે આવે છે, જેમાં સરકારે વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 નો એક અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં જિલ્લા નગરના કુલ 151 શિક્ષકો 3 માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર હોય, 60 શિક્ષકો ગેરહાજર રહી વિદેશમાં મોજ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અહેવાલમાં જોઈએ તો વિદેશમાં મોજ કરતા 60 પૈકી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે અને 3 શિક્ષકો ઘણા બરતરફ અને 3 શિક્ષકોનું રાજીનામું મંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે 3 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ થયો છે, જેમાં એક શિક્ષક 50 વર્ષથી વધુ વયના ગંભીર અકસ્માત બીમારીના કારણે 18 શિક્ષકો ગેરહાજર હોવાનું પણ સામે આવ્યું છે. એટલે 50થી વધુ વય ધરાવતા 18 ગેરહાજર શિક્ષકો તેમજ બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 છે, જેમાંથી 58 શિક્ષકોને નોટિસ પકડવામાં આવી છે. એટલે સમગ્ર આ જે આંકડા જોઈએ તે એક ચિંતા ઉદ્ભવે તેવા આંકડા છે. 3 માસ કે તેથી વધુ ગેરહાજર શિક્ષકોની પ્રાથમિક વિગતો સરકારે મેળવી છે અને 16 નગર શિક્ષણ સમિતિમાં એક પણ શિક્ષક ગેરહાજર નહીં, તેમજ 6 જિલ્લા શિક્ષક સમિતિમાં પણ એક પણ જે શિક્ષક છે તે ગેરહાજર રહેવા પામે નથી. પરંતુ જે પ્રમાણે 60 ગેરહાજર શિક્ષકો સામે આવે છે, તેમાંથી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે અને 3 શિક્ષકોને બરતરફ કરીને 3 શિક્ષકોનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. આ જે આંકડા છે એ ગંભીર આંકડા છે અને ગંભીર એક બેદરકારી પણ કહી શકાય. તેને લઈને હવે રાજ્ય સરકારે આ અહેવાલ છે તે હવે મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવશે તે આગળ ચોક્કસ જણાવવામાં આવશે. જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો હવે ભૂતિયા શિક્ષકોની ખેર નથી, કારણ કે સરકાર જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે. સાથે સાથે ભૂતિયા શિક્ષકોના આંકડા પણ આગળ જઈને વધી શકે છે, ત્યારે અન્ય વિભાગમાં પણ સરકાર તપાસ કરે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હાલ તો જે મોટા ખુલાસા જે કરવામાં આવ્યા છે, સરકારે ગેરહાજર શિક્ષકો અંગે ખુલાસો કર્યો છે, તેમાં મોટા પ્રમાણમાં જે રીતે 60 જેટલા શિક્ષકો જે છે વિદેશમાં મોજ કરી રહ્યા છે, સરકારે વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 નો અહેવાલ રજૂ કર્યો છે. જિલ્લા નગરના કુલ 151 શિક્ષકો 3 માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર છે, એટલે કે 60 શિક્ષકો ગેરહાજર રહી વિદેશમાં મોજ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.